નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓ રાસોત્સવમાં મન મૂકીને ગરબો રમી રહ્યા છે જામનગરમાં છેલ્લા સાત દાયકાથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબી પોતાના વિવિધ રાસોને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મસાલ રાસ તો સૌથી વધુ પ્રખ્યાત છે મસાલ રાસ દરમિયાન યુવકોને ખુલ્લા પગે આગ પર રાસ કરતા જોવાય એક લહાવો છે

યુવકો રમતા રમતા સ્વસ્તિક નું નિશાન આગથી જ બનાવે છે તેઓ વર્ષોથી આ રાસ કરે છે આ રાસની સાથે સાથે તલવાર રાસ પણ અહીં ના પ્રખ્યાત છે દાંડિયાથી રમતા બાળાઓ કે યુવકોને જોયા હશે પણ હાથમાં મશાલ જેવા આગ પ્રચલિત છે હાથોમાં મશાલ લઈ ગરબા રમવા સહેલી વાત નથી પરંતુ જામનગરના યુવકોને શહેરીજનોને મશાલ જોવા માટે દૂર દૂરથી અહીં લોકો આવે છે અને યુવકો માની રહ્યા છે કે તેમાં પણ મશાલ રાસ વધુ અઘરો છે તેના માટે વહેલી તૈયારી કરવી પડે છે જામનગરમાં મશાલ રાસ દરમિયાન યુવકોને ખુલ્લા પગે આગ પર રાસ કરતા જોવા એક લહાવો છે જામનગરના હાથી વિસ્તારમાં આશા પૂરક ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે આ ગ્રુપની બાળાઓના ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબો રમતા હોય છે પણ આ